નાના બધાને જય શ્રી કૃષ્ણ. નાના વલ્લભનું તમારું સ્વાગત છે. અત્યારે છે બપોરના એક, ને હમણાં થોડાક દિવસથી મારા વ્લોગ નહોતા આવતા એના માટે સોરી. અને 3 દિવસની રજા હતી એમાં જ મારું બધું વખેડાઈ ગયું થોડુંક આ રૂટીનનું, તો એમાં તો પછી થોડુંક એડજસ્ટ કરી લીધું. એવા માટે મારાથી તમને થેન્ક યુ કે થોડુંક એડજસ્ટ તમે કરી લીધું. એટલા દિવસથી અમે ટાઈમ એનો મળતો, અને થોડુંક સ્કૂલમાં અમને ફંક્શન હતું તો એટલે અમારે થોડુંક ઉતારવાનું હતું, એ ઉતારવાનું હતું એટલે. ને અત્યારે પપ્પા આરામ કરે ને મમ્મી કપડાં સુકવા જાય એટલે એનું કંઈ કામ કરવાનું. પપ્પા અહીંયા આરામ કરે, મમ્મીને કપડાં સુકવા જાવે એટલે એ બધું કરે છે. કેમ છો પપ્પા? હમણાં તો આપણે કેટલા દિવસથી વ્લોગે ન જતા, હમણાં ટાઈમ ન મળતો એટલે. રવિવાર છે એટલે બનાવ્યો હતો મામા ઘેરે છે આવે. હવે કઈ ને, હવે પાછું રૂટીન ચાલુ. હું જોઈ ટીવી, તો આજે રવિવાર એટલે રજા છે. ને હવે ઉત્તરાયણ નો તહેવાર આવે, હજી 15 દિવસની વાર છે. આજે મારું મન તો એવું છે કે ચગવા જાવ. હવે પછી એમ થયું કે હાલ અમારે બહાર જવાનું છે જૂના પાડોશમાં બેસવા, તો હું કહું હાલ ને હવે આજે રહેવા દો, પાછા રવિવારે વાત પાછા રહી રજા આવે કંઈ વાત, તો એવું બધું છે. ને હવે પાછા કંઈક અમે બહાર જશું એમ આવી ગયા બધા. તો અત્યારે અગાશ ઉપર આવ્યો તો હું થોડો કામ આટો મારી આવું, આગળ અમારે જવું પાછું જૂના પાડોશમાં. ને એક મારો અહીં દોસ્તાર જગ્યા પતંગ જોઈ નીચે ઉભો, એ અહીંથી ચગાવે પતંગ ઉપર. હા હે પતંગ, અરે ને એક નીચેથી ચગાવે છે જો આ, તો બે આગળી પેચ લડાવશે. ને એક બહુ આમાં જો એક અહીંયા અહીંયા ઉડે, અહીં દેખાય તો નહીં પણ તો ટ્રાય કરું. આ જો દેખાણી એક અહીંયા, પછી બીજી એક અહીંયા આ દોસ્તારની, એક બીજા છેટે છેટે ઉડે પણ આમાં નહીં દેખાય. થોડોક ઝૂમ કરીને બતાવું જો રે, હાવ નાની એવી અહીં ને કમારી ઉપર તો હે જ. હવે જોઈએ શું થાય. ને આજે રવિવાર છે તો બધા ઉડાડે, અમારા અહીંથી તો કોઈ નથી ઉડાડતું ને ઉડાડશે. હું રજા આવે તો ઉડાડી, વચ્ચે તો રજા લગભગ નથી આવતી, પણ હમણાં ચોથા શનિવારની તો એ નહીં આવે, પણ હમણાં રવિવારની તો આવશે. ત્યાં ઉડાડશું એટલે ત્યાં મજા આવશે. આજે નહીં તો આજે તો બહાર જવું એટલે આજે નથી ઉડાડવાનું, ત્યાં ઉડાડશું. હવે તો આજે તો ખાલી બીજા ઉડાડી જોઈ લે, બીજું હું નથી.
અત્યારે થઈ ગયો છે બીજો દી ને મંગળવાર, ને સવાર રાખ્યા છે પોણા 10, ને હું અહીંયા કરતો હતો પ્રોજેક્ટ ગણિતનો હતો, વેકેશનમાં કરવાનો હતો, પણ મને અછબડા નીકળ્યા હતા તો પછી થોડોક ટાઈમ થયો તો મને તાવ જેવું આવ્યું હતું. મેં બ્લોગમાં તો નહોતું કીધું પણ તાવ જેવું મને થોડુંક તાવ આવ્યો હતો, અને એટલે પ્રોજેક્ટ પછી નહોતો થયો મારાથી, તો પછી મેં નોંધ લખી દીધું. પછી સારે કીધું કંઈ વાંધો નહીં કરી આપજે ને થાય તો હું કંઈ વાંધો નહીં ટ્રાય કરીશ. તો આજે સવારે 8 વાગ્યાને ઉઠીને કરું, 2 કલાક થઈ, હજી પૂરો થઈ ગયો હવે. બસ હવે પીન બીન મારીને આજે હવે સ્કૂલે દઈ દે એટલે મારું બધું કામ પૂરું. ને હવે કંઈક જોઈએ, હવે કંઈ બાકી એસે લખવાનું તો એ કરીને બાકી વાંચી, મમ્મી એની હંજવારી કાઢે. ને આજે અમારા ઘરે લગભગ કોક મહેમાન આવવાના છે. કોણ મેડમ મહેમાન આવવાના? મમ્મી મહેમાન કોણ આવવાના? હા પહોવારીથી બાપુજી આવશે મારા ઘરે. તો એમ તો કહેતા હતા કે હું રોકાઈશ, પણ હવે જોઈએ રોકાય કે નહીં. તમને એક વસ્તુ દેખાડું, અહીંયા તમને કંઈ એમ લાગે કે અહીંયા કંઈ એક વસ્તુ નથી, જો એવું દેખાતું હોય તો કોમેન્ટ કરીને કહેજો. મેં અહીંયા કાઢે છે હંજવારી, કોક આવ્યું ને ભક્તો કોપા હે. એ હા કોણ છે? પપ્પા ક્યાં ગયા હતા? હલો, બીજું તો કંઈ નથી નવીનમાં. તો બસ હવે આજના વિડીયોમાં એટલું જ. મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.